હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું ખમણ. ગુજરાતી ખમણ બનાવવા માટે ચણાનો લોટ લીધો છે એક વાડકી. એક બાઉલમાં 1.5 ગ્લાસ પાણી લેશું. એક ચમચી લીંબુના ફૂલ એડ કરશું. ખાંડ ઉમેરશું 2-3 ચમચી. થોડું મીઠું એડ કરશું 1/2 ચમચી. બધું મિક્સ કરી દઈશું. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહેશું. ચણાનો લોટ ઉમેરશું. થોડો થોડો લોટ ઉમેરતા જવાનું અને આ રીતે હલાવતા જવાનું. એક સાથે લોટ આપણે નહીં નાખીએ. લોટના ગાંઠા ન રહે એ રીતે આપણે સ્મૂથ બેટર બનાવશું. તો હવે ખમણનું બેટર તૈયાર થઈ ગયું છે આપણું. આ રીતે તેલ લગાવી દઈશું. અડધી ચમચી ખાવાનો સોડા એડ કરશું. હવે આ રીતે એકદમ મિક્સ કરી લેશું. 1 મિનિટ સુધી આપણે એને આ રીતે હલાવતા જઈશું ને બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી. હવે ખમણને સ્ટીમ થવા માટે મૂકી દઈશું. ઢોકળ્યું લીધું છે અહીંયા અને એમાં થોડું પાણી એડ કરશું. નીચે આ રીતે કાંઠો મૂકશું અને એના ઉપર આ રીતે મૂકી દઈશું. અને હવે આપણે ખમણને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું 20-25 મિનિટ માટે. તો હવે 20-25 મિનિટ થઈ ગઈ છે અને આ રીતે આપણે ચેક કરી લેશું. 10-15 મિનિટ ઠંડુ થાય પછી આ રીતે એને કાઢી લેશું. એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ તૈયાર છે. હવે ઉપર વઘાર કરીશું. હવે થોડું તેલ ગરમ કરશું. એમાં થોડી રાઈ એડ કરશું 1 ચમચી જેટલી. થોડા મરચાં એડ કરશું. 2-3 ચમચી ખાંડ એડ કરશું અને થોડું પાણી ઉમેરી દઈશું. ખમણને આ રીતે કટ કરી લીધા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ખમણની ઉપર થોડું થોડું પાણી રેડતા જઈશું. આ ખમણને તમે પપૈયાની ચટણી અથવા તો કઢી સાથે પણ સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, ખમણની રેસીપી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.